ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું દહીં પૌવા. તો એના હારું આપણે આ દહીં લીધું છે એક કપ, અને બે કપ આપણે પૌવા લીધા છે, અને એક ડુંગળી આપણે આ રીતે સુધારીને લીધી છે, અને એક નાનું ગાજર આ રીતે સુધારીને લીધું છે, અડધું કેપ્સિકમ લીધું છે, અને થોડાક આપણે શિંગદાણા લીધા છે, થોડાક લીલા ધાણા અને લીલા મરચાં, થોડોક લીમડાના પાન અને રાઈ ને જીરું અડધી અડધી ચમચી વઘાર માટે, મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે, અને હળદર થોડીક, અને આ આપણે લાલ મરચાં લીધા છે વાટેલા થોડાક, તેલ જોઈએ આપણે અને પાણી જોઈએ. તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દઈશું. તો આ કડાઈ આપણે લીધી છે, ગેસ ચાલુ કરશું અને આમાં આપણે તેલ નાખી દઈશું. તો એક ચમચા જેટલું આપણે આમાં તેલ નાખવાનું છે. તો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે પૌવાને ધોઈ લેવું. તો આ રીતની કોઈ પણ એક છારી લઈ અને એમાં આપણે પૌવા લઈ લેવાના આ રીતે, અને આને આપણે ખાલી પાણીથી ધોવાના છે. તો આમાં આપણે આ રીતે પાણી છાંટી અને ધોઈ નાખવાના, કે બધા પૌવા આપણે ભીના થઈ જવા જોઈએ એમ આ રીતે. ધોવાઈ જાય બધા પૌવા આ રીતે. હવે આને આપણે પાણીને નીતરવા દેવું, એટલે પૌવા આપણે એકદમ પલળી જાય સરસ. તો આને આપણે રાખી દેવું થોડીક વાર, થોડીક વારમાં જ આપણા પૌવા એકદમ સરસ થઈ જાય. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં આપણે પહેલાં રાઈ નાખશું અને ખીરું. આપણે એમાં ડુંગળી નાખશું, કેપ્સિકમ, થોડીક વાર આને આપણે પકવા દઈશું આમાં તેલમાં, તેલમાં શાકભાજી પાકી જાય ત્યાં સુધી. આને આપણે થોડીક વાર પકાવી લીધું છે તો ગાજર ને એ પાકી ગયું. હવે એમાં આપણે હળદર નાખશું અને મીઠું સ્વાદ પ્રમાણે. પૌવા અને શાકભાજી બેના માપનું હોય એટલે એ પ્રમાણે મીઠું નાખવાનું, પાછું દહીં આવશે. લાલ મરચાં નાખી દઉં પીસેલા, લીલા ધાણા, પૌવા આપણા હવે સરસ પલળી ગયા છે. એકદમ આ રીતે છૂટા થઈ જશે. તો હવે આપણે આમાં પૌવા નાખી દઈશું. અને આપણે મિક્સ કરી દઉં, આમાં ગેસ ધીમો કરી દઉં. હવે આપણે એમાં દહીં નાખી દેવું.
અને મિક્સ કરી દઉં આમાં. ગેસ બંધ કરી દે. આ રીતના આપણે સેજ ઢીલા કરવાના દહીંવાળા એમ. તો ગેસ આપણે બંધ કરવાનો કરી દીધો પહેલાંથી જ. અને આપણે પ્લેટમાં કાઢી લેવાનું. અને તમને મીઠા ભાવતા હોય તો થોડીક આમાં ખાંડ તમે તમારી રીતે નાખી શકો એમ. તો તૈયાર છે આપણા દહીં પૌવા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ દહીં પૌવા.